અજોડ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એ વિષય ઉપર વાત કરવાની છે અજોડનો અર્થ એવો થાય કે અદ્વિતીય એમના જેવા એક જ છે એમનો જોટો નથી બધા પોતપોતાના ગુરુને અજોડ માને છે બધા પોતપોતાના ગુરુને અદ્વિતીય માને છે પણ આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે એ સાચા અર્થની અંદર અજોડ ગુરુ છે એની થોડીક વાતો આજે આપણે સાંભળીશું પહેલા તો સંપ્રદાય ની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ થોડોક બુદ્ધિથી એમના કાર્યના આધારે થોડોક વિચાર કરીએ અને શાસ્ત્રના આધારે આપણે વિચાર કરીએ કે આપણને ખરેખર અદ્વિતીય સત્પુરુષ અજોડ ગુરુ પ્રાપ્ત થયા છે સંપ્રદાયનો વિચાર કરીએ તો સંવત અઢારસો ને સત્યોતેરની સાલનો પ્રસંગ છે શ્રીજી મહારાજ પંચાણામાં બિરાજમાન હતા અને તે વખતે ત્યાં આગળ શ્રીજી મહારાજે સંતોને વાત કરી કે તમે બધા તિલક કરીને આવજો પંચાળાની ધૂળ તેની ગોટી બનાવીને સંતોને આપી અને બીજે દિવસે કોઈ સંતોએ કપાળની અંદર તિલક કરેલા નહોતા શ્રીજી મહારાજે વાત કરી કે આજે તિલક કેમ કર્યા નથી સંતોએ કહ્યું કે મહારાજ શા કરીએ મહારાજે કહ્યું ગઈકાલે તમને ધૂળની ગોટી આપેલી હતી તો એ તો તિલક કરવા માટે આપેલી હતી સંતોએ કીધું મહારાજ આપની પ્રસાદી જાણી અમે ખાઈ ગયા ફરી વખત આપી અને બીજે દિવસે બધા પોતપોતાની રીતે એ તિલક કરીને આવ્યા તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી કે આ બધા ભેંસ ભડકી જાય એવા તિલક કરેલા છે લાવો હું તિલક કરું એમ કરીને ગુડાદિતાનંદ સ્વામીના કપાળની અંદર એમને તિલક અને ચાંદલો કર્યા ઉર્ધ્વપુડ્ર તિલક કર્યું અને મધ્યની અંદર કુમકુમનો ચાંદલો કર્યો અને પછી શ્રીજી મહારાજ જયારે સંતોની પંક્તિની અંદર પીરસતા હતા તો તે વખતે શ્રીજી મહારાજે બધા સંતોને કુણાદિત સ્વામીના દર્શન કરાવ્યા અને મહારાજ કહેતા જો અમારું તિલક આ છે પછી શ્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમનું આ વચન એ વચનમાં આપણને વિશ્વાસ આવે કે શ્રીજી મહારાજ પોતે સાચા બોલાય છે શ્રીજી મહારાજનું આખું જીવન જોઈએ તો જીવન પરથી આપણને ખબર પડે કે મહારાજ સાચા બોલાય છે મહારાજના પરમહંસો પણ સાચા બોલાય છે એ બધા પ્રામાણિક હતા એટલે શ્રીજી મહારાજનું જીવન શ્રીજી મહારાજનું કાર્ય જોઈને આપણને પ્રતીતિ થાય કે મહારાજના વચન છે સાચા વચન છે કે મારા જેવો કોઈ ભગવાન નથી એટલે અજોડ થયા ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કહ્યું કે આમના જેવા કોઈ સાધુ નથી એટલે પણ અજોડ થયા પ્રશ્ન મનમાં એ થાય ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી શું ગુણાતીતાનંદ સ્વામીને જ કેટલાક હરિભોગ તો આ પ્રશ્ન પૂછેલો કે સ્વામી અત્યારે તો તમે અમારું ધ્યાન રાખો છો પણ ભવિષ્યમાં જ્યારે તમે નહીં હો ત્યારે અમારું શું થશે ત્યારે સ્વામીએ વાત કરી કે તમે મને બીજા માણસ જેવા જાણો છો તમારા બધાના દેહ તો દસ વીસ વર્ષમાં પડી જશે ને હું તો ચિરંજીવી છું અને ગુણાદિત્યાનંદ સ્વામી એવી પણ વાત કરી કે આકાર બદલાશે અને કદાચ ઓળખવા પણ આપણને કઠણ પડે પણ અન્ય રૂપે કરીને પોતે હંમેશા આ પૃથ્વી ઉપર પ્રગટ રહેવાના છે એવી વાત ગુણાદિતતાનંદ સ્વામીએ કરી અને ત્યાર પછી જે ગુણાતીત પરંપરાની અંદર જે એક ગુરુ પછી બીજા ગુરુ આવે એની ઓળખાણ પણ એક એક ગુરુ કરાવતા ગયા આપણે અજોડની વાત કરીએ છીએ આપણે અજોડ ગુરુ પ્રાપ્ત થયા આ સંપ્રદાયના આધારે આપણે વાત લીધી થોડીક વાત એમાં આપણે જો શાસ્ત્રીજી મહારાજનો વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ માટે કેવી વાત કરી એ જે બોલેલા હતાનો થોડોક ભાવ તમને હું કહું શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે પોતે અડધી જિંદગી પસાર કરે સત્સંગ માટે સેવા કરતા હોય કથા વાર્તા કરતા હોય ભક્તિ કરતા હોય ત્યારે જીવનની છેલ્લી અવસ્થામાં મહાન માંડ એને સદગુરુની પદવી પ્રાપ્ત થાય પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજે એવું લખ્યું કે તમને તો નાનપણની અંદર સદ્ગુરુની પદવી પ્રાપ્ત થઈ ગઈ છે બીજી એમણે એક વાત કરી સમગ્ર સંપ્રદાયની અંદર પ્રતિષ્ઠાની અંદર તમારો પ્રથમ નંબર આવે છે અને બધા સંતો હરિભક્તોની ચાહના બધાની દ્રષ્ટિ તમારા તરફ છે હવે એ વખતે ઘણા બધા સંતો હતા ઘણા બધા મોટા હરિભક્તો હતા પ્રમુખ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં ઘણા બધા મોટા હતા પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ તરીકેની વરણી પ્રમુખ તરીકેની પસંદગી અઠ્યાવીસ વર્ષના એક યુવાન ઉપર કરી અને એટલું જ નહીં પણ આ બધા જે શબ્દો લખ્યા પહેલા નંબરની વાત એનો અર્થ એમ કે તે વખતે સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજ હતા યોગી મહારાજ હતા હવે શાસ્ત્રીજી મહારાજ પણ તમે અજોડ કહો યોગીજી મહારાજ પણ અજોડ કહો કારણ કે એક જ હતા તો એવી જ એક ઉપમા એવી જ એક વાત એ વખતે નાનકડા નારાયણ સ્વરૂપદાસ માટે શાસ્ત્રીજી મહારાજે ઉચ્ચારી તમે જો બીજો વિચાર કરો જે વખતે પ્રમુખ બનાવ્યા તે વખતે પણ એમના જે શબ્દો હતા જેમ રામાનંદ સ્વામીએ દિલકંઠ વર્ણીને નાની ઉંમરની અંદર ગાદી આપી એવી રીતે હું પણ આજથી સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની મારા સ્થાને પ્રમુખ તરીકેની નિમણૂક કરું છું આ શબ્દોનો વિચાર કરે ત્યારે આપણને ખ્યાલ આવે કેવી ઉપમા આપે છે સંત છે નિષ્કુળાનંદ સ્વામી કે છે સ્વયં હરિ છે સંતની અંદર ભગવાનનો સમ્યક પ્રકારે નિવાસ જેવું વચનામૃત છે એમાં લખેલું છે એ ગુણાંતિત ભાવ દબાવીને સોરાઠ ટકા ભગવાન એમાં રને ઘણી બધી વખત બોલી જતા હોય છે જેવી રીતે જે જીવને જેવો સમાસ કરવો ઘટે એવું તે બોલતા હોય છે તો શાસ્ત્રીજી મહારાજ આવી ઉપમા આપે છે જેમ રામાનંદ સ્વામી વર્ણીને એટલે વર્ણિની ઉપમા પ્રમુખ સ્વામી મહારાજને આપી શ્રીજી મહારાજની ઉપમા એમની સાથે એમ સાથે તુલના કરે એમ સાથે સરખાવે છે ભગવાન કરતાં કોઈ મોટા નથી શ્રીજી મહારાજ કરતા કોઈ મોટા નથી એ અજોડ છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ ભગવાનની કૃપાથી એ અજોડ છે ગુણાતીત પુરુષ છે એ ગુણાતીત સંત છે જ્યારે યોગીજી મહારાજને કહેવાનો વારો આવ્યો યોગીજી મહારાજે પ્રસંગો બાદ ઘણી બધી વાત કરી ઘણા બધા પ્રસંગોએ પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની વાતો કરેલી છે પણ જ્યારે અડતાલીસમી જન્મજયંતિ સ્વામી મહારાજની ઉજવી મુંબઈની અંદર યોગીજી મહારાજે પોતે જ એમાં ભળેલા હતા અને તે વખતે યોગીજી મહારાજ એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની અંદર એક રોબનો ફરક નથી એક અણુ માત્ર પણ ફરક નથી જેવા હું શાસ્ત્રીજી મહારાજને જોઉં છું એવા જ હું પ્રમુખ સ્વામીને જોઉં છું એમાં લેશ પણ ફરક નથી ત્યારે જો એ અજોડ પુરુષ છે એનો કોઈ જોટો નથી આપણે સંપ્રદાયની દ્રષ્ટિ જો વિચાર કરીએ તો આ બધા પ્રસંગો એ મેં તમને થોડાક કીધા બીજો આપણે વિચાર કરીએ આમ એકદમ એવિડન્ટ છે દેખાય છે એક વખત ત્યાગોલ્ભ સ્વામી પોતે પધારેલા અમદાવાદમાં અને ત્યાગોલભ સ્વામી કથા કરતા હતા અમદાવાદમાં ઉપરનું સભામંડપ છે એ રોજની કથા ત્યાં આગળ થાય અમદાવાદમાં સંયોજન સમિતિની મિટિંગ હતી બધા સદ્ગુરુ સંતો ત્યાં આગળ આવેલા પૂજ્ય મોહન સ્વામી પૂજ્ય ડૉક્ટર સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય ત્યાગુલભ સ્વામી પૂજા ઈશ્વર સ્વામી આ બધા સંતો ત્યાં હતા અને પછી ડોક્ટર સ્વામીએ વાત કરી કે દરેક સદગુરુ સંત છે ને સવારની કથા છે એના વારા ગોઠવી દો એટલે એક દિવસ પૂજ્ય મોહન સ્વામી કરી પછી પૂજ્ય ડોક્ટર સ્વામીએ કરી પછી પૂજ્ય કોઠારી સ્વામીએ કરી પછી પૂજ્ય ત્યાગુલભ સ્વામીનો વારો હતો એમનું ઓબ્ઝર્વેશન જો પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની વાત કરતા કરતા એમણે એક વાત કરી એમણે કહ્યું કે રોજ અહીંયા આગળ સભા થાય છે અને રોજ હરિભક્તો અહીંયા આગળ ભેગા થાય છે આજે અહીંયા બધા મોટા સંતો હાજર છે મહંત સ્વામી ડોક્ટર સ્વામી આ બધા સંતો કોઠારી સ્વામી બધા હાજર છે અને અહીંયા બધા હરિભક્તો જે રોજ આવે છે એટલા જ હરિભક્તો આવેલા છે આ બધા છે તો પણ એટલા જ આવેલા છે ત્યાગુલબ સ્વામી કીધું કદાચ થોડાક વધારે આવ્યા હશે પણ આ સભા મંડપની અંદર હતા અને એમાં આ બધા જ અમદાવાદનો સત્સંગ છે ને ગયો પણ ત્યાગુલાબ સ્વામી કીધું અત્યારે પ્રમુખ સ્વામી આવે તો આ આખો સભામંડપ ભરાઈ જાય અહીં બેસવાની જગ્યા ના મળે નીચે પણ માણસો ચોકની અંદર પણ માણસો તો જો બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો પણ ખબર પડે કઈ જુદું છે આઠસો ને ત્રીસ સંતો છે આઠસો ને ત્રીસ સંતોની અંદર તો એ ગુરુ તો છે બરાબર છે પણ કોઈને કહેવું પડ્યું નથી અને સ્વામી કોઈના પરાણે કોઈના મગજની અંદર આ સમજણ નાખવા માટે ગયા નથી આ બધા જે સંતો બન્યા છે સ્વામીના સંપર્કમાં આવ્યા છે તો એમના દિલમાંથી એવો અનુભવ થાય છે અને ખબર પણ પડતી નથી કે કેવી રીતે આકર્ષણ થાય છે અને જીવમાં વાત ફિટ થઈ જાય છે કે સ્વામી પ્રભુખ સ્વામી આમના જેવા બીજું કોઈ નથી દેખાય પણ છે ને ખ્યાલ પણ આપણને આવે છે આ બુદ્ધિની સાથે થોડા કાર્યની પણ મેં વાત કરી અત્યારે આખા દુનિયાની અંદર હકીકતની અંદર એવા કોઈ પણ આધ્યાત્મિક ગુરુ નહીં હોય કે જે ગુરુ પાસે અત્યારે આઠસો ને ત્રીસ સંતો છે કે વધારે સંતો હશે આ પ્રકારના નિયમ ધર્મવાળા કોઈ એક ગુરુના આટલા બધા શિષ્યો હોય એવું વિશ્વની અંદર આપણને જોવા મળતું નથી આ ટાઈપના તમે જો વિચાર કરો તો કાર્ય ઉપરથી આપણને ખબર પડે આખા અમેરિકાની અંદર ઘણા બધા હિન્દુઓના મંદિર છે પણ એ બધા હિન્દુઓના મંદિરની અંદર જો સારામાં સારું કોઈ પણ મંદિર હોય નકશી કામવાળું એક વખત એવો હતો કે શિકાગોનું નામ બોલાતું શિકાગોમાં આપણું મંદિર છે એને આર્કિટેક્ચરનો અવોર્ડ પણ મળેલો છે ઓગણપચાસ એન્ટ્રીઝ હતી સારા સારા મકાનોની અરે એ મકાનોની અંદર મકાન કે આપણા મંદિરને પણ એ લોકો બિલ્ડિંગ તરીકે જ વર્ણન કરે આપણને ખબર છે મકાન નથી એક વિશિષ્ટ પ્રકારનું આ આર્કિટેક આર્કિટેક્ચર છે આપણને ખ્યાલ છે એ લોકો એનું વર્ણન બિલ્ડિંગ તરીકે કરે તો બે હજાર પાંચમી સાલનો આખો જે અવોર્ડ છે એ શિકાગોને પ્રાપ્ત થયેલો હતો સેક્રેટ પ્લેસીસમાં ગણાતું હ્યુસ્ટનમાં પણ મળેલો બે હજાર ચારમાં પણ બે હજાર સાતમાં એટલાન્ટામાં જે મંદિર બન્યું આખા અમેરિકાની અંદર તમે વર્ણન કરો આખા વેસ્ટર્ન હેમિસ્ફિયરની અંદર પશ્ચિમ ગોળાર્ધની અંદર જો સારામાં સારું અને જો મોટામાં મોટું કોઈ પણ મંદિર હોય તો એટલાન્ટાનું સ્વામિનારાયણ મંદિર છે અને ટોરોન્ટોનું કેનેડામાં મંદિર છે આ જો કાર્યની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ કે કોઈ ગુરુ છે કે ગુરુનું જે કાર્ય કર્યું છે એ કાર્ય પણ વિશિષ્ટ કાર્ય છે એમણે જે મોટા મોટા ઉત્સવો કર્યા ને આપણા માટે સહજ થઈ ગયા આપણે જો વિચાર કરીએ ઓગણીસો ને એકોતેરની સાલમાં યોગીજી મહારાજ ધામમાં વધાર્યા અને યોગીજી મહારાજની જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા સ્વામી વિચરણ કરતા હતા યોગીજી મહારાજે ઘણા બધા સંકલ્પો કરેલા અને એ સંકલ્પો બધા એવા કરેલા અને યોગીજી મહારાજ બધી પ્રાર્થના અને સંકલ્પ કરી રાખેલા હતા અને અમુક સંકલ્પો પૂરા થયા નહીં કારણ કે યોગીજી મહારાજ તો ધામમાં જતા રહ્યા યોગીજી મહારાજ ધામમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ એમની જગ્યામાં આવ્યા વિચરણ કરતા કરતા સ્વામી મેળાઓ પધાર્યા અને મેળાઓના એક હરિભક્તને યોગીજી મહારાજે એવું વચન આપેલું કે તમારા ગામની અંદર અમે પારાયણ કરીશું હજી તો યોગી બાપા ધામમાં ગયા છે ચાર મહિના પસાર થયા છે અને એ ચાર મહિનાની અંદર સ્વામી ત્યાં પધારે છે લંડનથી પ્રફુલ્લભાઈ પટેલ આવેલા એની સાથે લંડનના બે ગોરા વ્યક્તિઓને લઈને આવેલા ડેવિડ પોકોક અને પીટર લેંગલી પારાયણ થઈ ત્યાં આગળ પારાયણની પૂર્ણાહુતિમાં પાંચ હજાર હરિભક્તો ત્યાં ગામમાં જમ્યા એટલે આ લોકોને મનમાં નવાઈ લાગી પીટર લેંગલી અને ડેવિડ પોકોકે પ્રશ્ન પૂછ્યો એટલે એમણે કહ્યું એ કે આ ભાઈ તમે આટલા બધા માણસોને જમાડ્યા છે તો તમે આયોજન ક્યારે કરેલું છ મહિના પહેલા આયોજન કરી રાખ્યું ત્યારે પાંચ હજાર માણસોને જમાડી શક્યા તમે એટલે સ્વામી મહારાજને આ પૂછ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આયોજન ગઈકાલે જ કરેલું આટલા માણસો આવવાના છે પેલાને કહી દીધું આવી રીતે રસોઈ બનાવવાની છે જમાડવાના અહીંયા આગળ છે એ વિચારમાં પડી કે આ શું વાત છે એટલે આપણને ખ્યાલ નથી આવતો વિદેશમાં ખાલી જમવાનું આમંત્રણ હોય એ આમંત્રણમાં બસો માણસને ત્રણસો માણસને ચારસો માણસને જમાડવાના હોય તો પહેલાં બે મહિના ત્રણ મહિના પહેલાં આયોજન થઈ જાય અને આયોજન કરીને બધા ઇન્વિટેશન કાર્ડ જાય અને પોલે પેલો લખે રિપ્લાય લખે હું આવવાનું છું કે નથી આવવાનો કેટલા માણસો આવવાના છે વગેરે વગેરે અહીં આગળ આવું અરે પ્રભુ સ્વામી તો રાષ્ટ્રીય સ્તરના જે ઉત્સવો કર્યા એવા જબરજસ્ત ઉત્સવો કરી નાખ્યા હમણાં ઈશ્વર પેટલીકરનો ઉલ્લેખ કર્યો પૂજે ઈશ્વર સ્વામી માટે એમણે જે વાત કરી કે ઈશ્વરીય વિભૂતિનો અહેસાસ મને ઈશ્વરચરણ સ્વામીમાં થાય છે એ ઈશ્વર પેટલીકર આપણું ખંડન કરનારા વ્યક્તિ પેપરમાં આપણી વિરુદ્ધમાં લખનારા વ્યક્તિ એમણે જ્યારે ભગવાન સ્વામિનારાયણ બી મહોત્સવ જોયો તો તે વખતે ગુજરાત સમાચારની અંદર એમનો એક લેખ આવેલો અને લેખમાં લખેલું કે ભગવાન સ્વામિનારાયણ દ્વિજન્મ શતાબ્દી અભૂતપૂર્વ રીતે ઉજવાયો અને ભગવાન સ્વામિનારાયણ ઉપર એક પુસ્તક પણ એમણે લખ્યું પ્રમુખ સ્વામી મહારાજને પુસ્તક પણ એમને અર્પણ કર્યું એટલે બહુ મોટા ઉત્સવો થાય ઉત્સવની દૃષ્ટિ જોઈએ આખા હિન્દુસ્તાનની અંદર મેનેજ ઉત્સવ કોને કહેવાય વ્યવસ્થિત પણ ઉત્સવ કોને કહેવાય એનો જે ચીલો પાડ્યો હોય તે પાડનારા પણ પ્રમુખ સ્વામી મહારાજ જ છે એમણે કરેલું છે એટલે કાર્યની દ્રષ્ટિ થોડો આપણે વિચાર કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવી રીતે વિશેષ છે હવે આપણે શાસ્ત્રની દ્રષ્ટિ વિચાર કરીએ કે શાસ્ત્રની દ્રષ્ટિ ખાલી વાતો તો કોઈ કરી જાય વાતો બોલી જાય પણ શાસ્ત્રમાં લક્ષણો બતાવેલા છે જાડેશ્વર ગામની અંદર એક હરિભક્ત રહેતા હતા એનું નામ ભીખાભાઈ શુક્લ હવે એકચ્યુલી એ વૈષ્ણવ હતા એના જે મુનિમ હતા કાશીભાઈ અમીન એને સત્સંગ એક વખત શાસ્ત્રીજી મહારાજ જાડેશ્વર ભરૂચની પાસેનું ગામ છે એ શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ ગયેલા સ્વામી ત્યાં આગળ ગયા સ્વામીથી બહુ પ્રભાવિત થયા સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી મને સત્સંગી કરો શાસ્ત્રીજી મહારાજે વાત કરી પહેલાં માણસ થા એને શોખ લાગ્યો કે સ્વામી આપ વાત કરું તો બ્રાહ્મણ છું અને શુક્લ છું આના કરતાં વધારે તમને કયો સારો માણસ મળશે શાસ્ત્રીજી મહારાજ કે તમે પશુ કરતાં પણ ભૂંડા છો કે સ્વામી મને આમ કહ્યું નું રહસ્ય શું બીજે દિવસે સવારે કાશીભાઈ અમીરના ઘરેથી સીધું સામાન લઈને શાસ્ત્રીજી મહારાજને આપવા માટે ગયા અને સ્વામીને એમણે વાત કરી કે સ્વામી તમે ગઈકાલે મને કીધું કે પશુ કરતાં પણ તમે આવવા છો તેનું કારણ શું ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે શાસ્ત્રની અંદર મનુષ્યના લક્ષણની વાત બતાવેલી છે માણસ કોને કહેવાય જેના જીવનની અંદર સત્ય હોય જેના જીવનમાં દયા હોય જેના જીવનની અંદર પવિત્રતા હોય જેના જીવનમાં અહિંસા હોય જેના જીવનમાં આ બધી વાતો હોય એનો વિસ્તાર સ્વામી જ્યારે કર્યો ત્યારે ખબર પડી કે માણસ કોને કહેવાય પછી એમણે હાથ જોડ્યા અને કહ્યું મને દીક્ષા આપો સ્વામી આ તો સાધુ બને એને દીક્ષા કહેવાય પણ તમને વર્તમાન અમે ધરાવીશું સ્વામીએ વર્તમાન ધરાવ્યા દારૂ માટી ચોરી અવેરી ન કરવા બધી વાતચીત કરી બહુ પ્રભાવિત થઈ ગયા હતા શાસ્ત્રીજી મહારાજ સાંજે જાડેશ્વરમાંથી નીકળવાના હતા ગામની ભાગોળે બધા વિદાય માટે ત્યાં આગળ આવેલા અને આ પણ પોતે વિદાય આપવા માટે આવ્યા તે વખતે શાસ્ત્રીજી મહારાજ એમને બોલાવ્યા અનુગ્રહ કર્યો એમના પર કૃપા કરી કૃપા કરીને વાત કરી સત્સંગી થવાની વાત આગલા દિવસે કરી હતી પણ સ્વામી બદલાવી અને સ્વામી કીધું હવે તમે સત્સંગી થયા છો તો તિલક ચાંદલો કરજો ઉર્ધ્વપુડ તિલક અને ચાંદલો કરજો શિક્ષાપદ્રી વાંચી હશે એટલે એમણે કહ્યું બ્રાહ્મણ માટે તો શ્રીજી મહારાજે છૂટ આપી છે ત્રિપુંડ્ર કરવાની શાસ્ત્રીજી મહારાજ હસવા લાગ્યા સ્વામી કે પણ અમારા વચને કરીને તમે આ કરજો એમ કરી કપાળમાં શાસ્ત્રીજી મહારાજે પોતાનો અંગૂઠો અડાડ્યો એને માથું નીચું કરીને ચાલતા હતા એને એક સગાવાલા રસ્તામાં મળ્યા એને પૂછ્યું કે ભીખાભાઈ તમે સત્સંગી થયા એને તું આને ક્યાંથી ખબર પડી થયો તો છું જ પડકાઈ પછી આગળ શા માટે આમ પૂછ્યું કેમ થયું ખબર ના પડી એ પોતે ત્યાં આગળ ગયા શેઠને ત્યાં તો શેઠે વાત કરી કે તમે સત્સંગી થઈ ગયા એને નવાઈ લાગી આમ કેમ કે છે કે તમારા કપાળમાં તિલક ચાંદલો છે પછી મેળા ઉપર ગયા મેળાવ ઉપર જઈને અરીસામાં જોયું અરીસાની અંદર તિલક ચાંદલો થઈ ગયો હતો શાસ્ત્રીજી મહારાજ ખાલી ચાંદલો આમ કર્યો અંગૂઠો અડાડ્યો તો એ તિલક ચાંદલો થઈ ગયો હતો તો તે દિવસથી પાકા સત્સંગી થયા જો આ પ્રસંગમાં શાસ્ત્રીજી મહારાજે એક વાત કરી પેલા માણસ થા કેટલાક ગુરુઓ છે એમાં માણસાઈ નથી ને પોતાને ગુરુ તરીકે લોકો પાસે મનાવે છે દારૂ પીતા હોય માંસાહાર કરતા હોય વ્યભિચાર કરતા હોય અને ગુરુની ગાદી ઉપર બેઠા હોય અને લોકો એમને ગુરુ તરીકે માનતા હોય અને દારૂને માંસ લેતા હોય તેના શિષ્યો દિવ્ય ભાવ રાખ્યા ઓહ આ તો દિવ્ય છે શાસ્ત્રની અંદર વાત નથી કરી માણસમાંથી જાય શાસ્તી મારા તો પોતે એવું બોલ્યા કે માણસ ન કહેવાય વિવેકસાગર સ્વામી એક વાત કરે છે કે એક ભાઈ પોતાના ગુરુનું વર્ણન કરતા હતા કે મારા ગુરુ કેવા સમર્થ છે કે એસી માઇલની ઝડપે ગાડી ફેરવે છે તો જર્મન શૂમેકર મેકર તમે જો ફોર્મ્યુલા વન ગાડી ફરારી ફેરવે છે એ ફરારી ગાડી ત્રણસો માઇલ સાડા માઇલની ઝડપે જાય છે તે મોટા થઈ ગયા એટલે એને કરીને મોટપ નથી કોઈ જમીનમાં ત્રણ દિવસ માટે ડટાઈ છે એને કરીને મોટપ નથી યોગીજી મહારાજ પાસે એક બહાડ યોગી ફરતા હતા અને એ વ્યક્તિ ત્રણ ત્રણ દિવસ એટલે બોતેર બોતેર કલાક સુધી જમીનમાં ડટાય પણ બધા હરિભક્તો સાથે ફરતા હતા ને એની આંખો જુએ આંખો પરથી ખબર પડે કે આ બહુ ચંચળ વ્યક્તિ છે અને આ નિર્વિકારી વ્યક્તિ નથી જો સાધનાએ કરીને પોતે ત્રણ દિવસ સુધી જમીનમાં ડટાય અને બધાએ જોયું પણ ખરા કે આની પાસે આ સમર્થિ છે કોઈ પાળી ઉપર ચાલે આકાશમાં ઉડે સારા પ્રવચનો કરે સરસ મજાની વાતો કરે શાસ્ત્રોની જ બધી વાતો આપણી પાસે સમજાવતા હોય સારામાં સારા પોતે અર્થ કરતા હોય પણ એમાં ગડબડ છે ગાંધીનગરમાં એક પ્રસંગ બન્યો એક વ્યક્તિ એક ધર્મગુરુ એ મળવા માટે આવ્યા મારા પર ફોન આવ્યો અમદાવાદથી અને ત્યાં આગળ જે માહેશ્વરી આપણું જે શાહીબાગમાં મંદિર છે પાછળ મારવડીનો મોટો આખી સોસાયટી છે એ લોકોનું સભામંડપ છે લગભગ વરસને બસો દિવસ ત્રણસો દિવસ ત્યાં બધી કથાઓ ચાલતી જ હોય છે એમણે ફોન આવ્યો એમણે વાત કરી કે અમે એક ઉત્તર હિન્દુસ્તાનથી અમારે ત્યાં ધર્મગુરુ આવ્યા છે અને એ લગભગ એ પ્રવચન કરે છે ઉપનિષદ ઉપર તો સત્યાવીસ દિવસ થયા તો સત્યાવીસ દિવસ સત્યાવીસ દિવસ સુધી ઈશોપનિષદનો પહેલો જ મંત્ર ઈશાવાસ્યમ ઈદમ સર્વમ એ મંત્ર ઉપર સત્યાવીસ દિવસ તેનું પ્રવચન ચાલું છે થોડાક દિવસ બાકી છે એના મનમાં ઈચ્છા છે અક્ષરધામ આવું અક્ષરધામ જોવું છે અને એ કાઠમંડુની અંદર નેપાળમાં રાધાકૃષ્ણનું મંદિર બનાવે છે અને પથ્થરનું મંદિર બનાવવું છે અને આ મંદિર છે મંદિર જોવા માટે એ ત્યાં આગળ આવું જ મેં કૂતું ભલે આવતા એ ત્યાં આગળ આવ્યા મેં ચરણ સ્પર્શ કર્યો ચોત્રીસ વર્ષ તેની ઉંમર હતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતે થયેલા હતા એવી વાત કરી એ બધી વાત થઈ અને મંદિર જોઈને અક્ષરધામ જોયું એટલા બધા પ્રભાવિત થયા અને આવીને એમણે વાત કરી કે આટલું મોટું સ્થાન તો મારે શક્ય જ નથી નેપાળમાં બનાવવાનું પણ પથ્થરનું એક નાનું મંદિર બનાવવું છે એ બહુ રાજી થયા પ્રસન્ન થયા પછી મેં એમણે પૂછ્યું તમે ક્યાં રહો છો તો કે દિલ્હી પછી એમને મને પૂછ્યું સ્વામી મહારાજ ક્યારે દિલ્હી આવે છે ને કોઈ આવે છે ક્યારેક ક્યારેક જ્યારે આવે ત્યારે મને તમે જણાવજો ઓગણીસો ને ચોરાણુંની ની સાલમાં સ્વામી મહારાજ ત્યાં આગળ ગયા અને આપણું પહેલું હરિમંદિર થયું એટલે પછી મને યાદ આવ્યું એટલે વઢવાણા સાહેબના ઘરેથી મેં એમને ફોન કર્યો મેં એમને ફોન કર્યો ને તો ફોનની અંદર જે રીતે વાત કરતા હતા ને અને વાતમાં મને એમ થયું કંઈ ગડબડ લાગે છે આ કંઈક ઠીક લાગતું નથી અને આ જે રીતે વાત કરે છે ને અક્ષરધામમાં મારી સાથે જે રીતે વાત કરી તેમાં કંઈ ગડબડ લાગે છે પછી તો હું કઈ બોલ્યો નહીં અને પ્રમુખ સ્વામી મહારાજ મળવા માટે પોતે આવ્યા નહીં પછી ખબર પડી ગુજરાત થી અંદર એક વર્ષ પછી આવ્યા અલે રાતોરાત ગુજરાતમાંથી ભાગી ગયા આજ દિવસ સુધી એમનો પતો નથી અને પોલીસ એમની પાછળ પડેલી હતી કારણ કે જે ન કરવાનું હતું એ વ્યક્તિએ એ બધું કામ કરેલું હતું એટલે જોશ પ્રવચન સારા કરતા હોય શાસ્ત્રની જ વાત કરતા હોય હજારો લાખો લોકોને રંજન કરતા હોય પણ મનની અંદર પોતે શુદ્ધ ના હોય મનની અંદર પોતે પવિત્ર ના હોય અને યોગીજી મહારાજ પ્રમુખસ્વામી જેવા સાદા હોય અને પ્રવચનમાં કોઈ પણ પ્રકારનું તમને આંજી દે એવી કોઈ પણ વાત ના હોય અને ઘણી વખત તો તમને એવું લાગે ઘણી બધી ભૂલો પણ પ્રવચનમાં થતી હોય એ બધું હોય પણ કોઈ પણ વ્યક્તિ એમની પાસે જાય અને એ વ્યક્તિના સંસારના વિચાર છે એ શાંત થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આ વાત કોઈક અલગ પ્રકારની વાત છે એ જુદી પ્રકારની વાત છે શાસ્ત્રની અંદર જો શ્રીજી મહારાજે વર્ણન કર્યું લક્ષણ બતાવ્યા છે એ કેવા લક્ષણ બતાવ્યા સાચા ગુરુ હોય ઘણા બધા લક્ષણની વાત કરી છે એમના જીવનની અંદર પંચવર્તમાન હોય એમના જીવનની અંદર સ્થિત પ્રજ્ઞતા હોય એમના જીવનમાં ભગવાનનો સાક્ષાત્કાર હોય એમના થકી આપણને શાંતિનો અનુભવ થાય જો સાચા ગુરુ આપણને પ્રાપ્ત થાય તો અંતરનો અંધકાર દૂર કરે જો સાચા ગુરુ આપણને પ્રાપ્ત થાય તો આપણા જીવનની અંદર મોહ દૂર થાય હવે આપણને લાગે બહુ દૂર થાય એટલે શું આપણને શરીર છે ને સાચું મનાય છે શરીરના સંબંધીઓ આપણને સાચા મનાય છે આ લોક પણ આપણને સાચો મનાય છે અને લોકના વૈભવ આપણને સાચા મનાય એટલા માટે તો લોકો અમેરિકા દોડાદોડ કરે છે અહીંથી ત્રીસ લાખ ચાલીસ લાખ આપીને જાય છે અમેરિકાનો વૈભવ ભોગવવા માટે એ સાચું મનાય છે આપણને જો સાચા ગુરુ મળે અને જો સાચા ગુરુની આપણે સેવા કરીએ તો આપણને મનાય કે હું આત્મા છું આપણને મનાય કે આ સંસાર ખોટો છે આપણને મનાય કે આ ફળ છે પણ પ્લાસ્ટિકનું ફળ છે આપણને એવું મનાય કે અસલી વાત નથી નકલી વાત છે જેમ બાળક રમે રમકડાથી પણ બાળક મોટો થાય રમકડાથી રમે નહીં એમ ગ્રહસ્થ હોય તો પણ યુવકો હોય તો પણ કિશોરો હોય તો પણ હમણાં થોડીક આપણા અનુભવની વાતો સાંભળી એ બધા ચારે ચાર છોકરા કુસંગમાંથી બચવાની આપણે વાત કરી કોઈ પ્રસંગ વ્યવસ્થિત પડે એમના જીવનમાં બન્યા છે પણ સમયની મર્યાદા લીધા નહીં હોય એ જે વાત છે ને બનવી બહુ દુષ્કર છે બહુ કઠણ વાત છે એ જ્યારે સાચા સદપુરુષ મળે તો જ આ વાત બને બાકી બને નહીં પહેલી જ વાત લઈએ જો નિષ્કામ ધર્મની આ વાત છે દરેક ધર્મ છે ને બ્રહ્મચર્યની વાત તો કરે છે કોઈ પણ ધર્મે તમે લો મોટા ભાગના ખ્રિસ્તી ધર્મ લો તો ખ્રિસ્તી ધર્મની અંદર રોમન કેથોલિક ચર્ચ છે એ પોતે એના જે બધા પ્રિસ્ટ હોય પાદરીઓ લગ્ન ન કરી શકે બુદ્ધ ધર્મની અંદર ભિક્ષુકો છે લગ્ન ના કરી શકે જૈન ધર્મની અંદર એના મુનિઓ છે લગ્ન ના કરી શકે હિન્દુ ધર્મમાં સન્યાસી છે એ લોકો પણ લગ્ન ના કરી શકે એટલે બ્રહ્મચર્ય તો છે જ કંઈક અંશે દરેકમાં બ્રહ્મચર્ય તો છે જ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો જો આપણે વિચાર કરીએ તો શ્રીજી મહારાજે એવા સંતો બનાવ્યા કે જે સંતો સ્ત્રીઓનો સ્પર્શ ના કરે જે સંતો સ્ત્રીઓ સાથે બોલે નહીં જે કોઈ પણ પત્રવ્યવહાર એની સાથે કરે નહીં જાણીને એની સામે જોવે નહીં મનની અંદર પણ સંકલ્પ કરેલી એવા સેંકડો સંતો પરમંશો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હતા જેને શ્રીજી મહારાજે અષ્ટાંગ બ્રહ્મચર્ય તરીકે ઉદબોધન કરેલું છે જે શાસ્ત્રની અંદર લખેલું છે અગ્નિપુરાણમાં આ વાત છે દક્ષ સ્મૃતિમાં આ વાત છે શ્રીમદ ભાગવતની અંદર પંચાંગ બ્રહ્મચર્યની વાત છે વાતો કરેલી છે આ માર્ગ કોઈ લીધેલો નહીં એક બાવો હતો અને એ બાવો આવ્યો સ્વામિનારાયણ ભગવાનને આવીને વાત કરી તમે તો બધું ઘણા સારા કામ કર્યા જ પણ એક કામ બરોબર કર્યું નથી શ્રીજી મહારાજે કીધું કે કયું કામ બરોબર નથી કર્યું એક કામ ખોટું કર્યું છે કે કયું ખોટું કામ કર્યું કે આ ભાઈ ભાઈની સભા તમે નોખી કરીને એ ખોટું કામ કર્યું છે તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી હું તો અક્ષરધામથી આવું છું અને હું સુગાવડો છું અને જ્યાં સુધી હું પ્રગટ રહીશ ત્યાં સુધી આ લોકો નોખા રહેશે પછી આપોઆપ ભેગા થઈ જવાના છે હવે એ જો તાકાત છે એ અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત છે આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો જો વિચાર કરો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું ને એ ખબરપત્રીએ વાત કરી કે તમને સ્ત્રીનો અનુભવ ક્યારે થયો છે ત્યારે સ્વામી મહારાજે વાત કરી ત્રિકાળમાં નહીં ત્રણેય કાળમાં નહીં ભૂતકાળમાં ક્યારેય થયો નથી વર્તમાનમાં નથી ભવિષ્યની અંદર પણ આ અનુભવ થવાનો નથી ત્રિકાળમાં નહીં હવે જો એક વિચાર કરો આ એક વાત થઈને એના આધારે આપણને ખબર પડે કે આપણને જે પુરુષ પ્રાપ્ત હતા સામાન્ય પુરુષ નથી કદાચ બધા કિશોરો છો અને કેટલાક યુવકોને પ્રશ્ન પણ પૂછે ભાઈ હિન્દુસ્તાનમાં ઘણા બધા છે રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા તો પરણેલા હતા રામકૃષ્ણ પરમહંસ પરણેલા હતા વાત સાચી પણ કેટલાકને ખ્યાલ નહીં હોય રામકૃષ્ણ પરમહંસ પરણેલા હતા નાનપણમાં લગ્ન થઈ ગયા હતા અને જે દિવસે ઘરે આવ્યા તો તે દિવસે કીધું કે આ મારી મા છે અને બીજા કોઈ સંબંધ રામકૃષ્ણ પરમવંશે રાખ્યા જ નથી અને રામકૃષ્ણ પરમહંસના જ્યારે દર્શન કરવા માટે બહેનો આવતા રામકૃષ્ણ પરમહંસ એ કોઈ દિવસ પોતાની રૂમમાં બેસતા નહીં એ જાહેર સ્થળોએ ત્યાં આગળ પોતે બેસતા અને બેસે ને બહેનો ત્યાં આગળ આવે ખાલી પાંચ કે દસ સેકન્ડ થાય એને એને કે તમે ઊભા થઈ જાઓ અને દર્શન કરવા માટે જતા રહો એ ગ્રહસ્થ હતા માટે અલાવ કરતા હતા પણ તમે જો એના મરની અંદર આ અવાજ છે ઘણા બધા વર્ષો પહેલા ગુજરાત સમાચારની અંદર કુપમંડુપ નામના એક લેખક આમ હોમી દસ્તુ પારસી વ્યક્તિ પણ એનું આ ઉપનામ આ હતું એ નામ ઉપર બધા લેખો આવતા એમણે ઉલ્લેખ કરેલો એને પોતે વર્ણન કરેલું કે જે લોકો ત્યાગી હોય એના માટે જરૂરી છે કે દેહ કરીને પણ ત્યાગ કરે આપણે જે ત્યાગ કરીએ છીએ એની પુષ્ટિ એ પારસી લેખકે આ ગુજરાત સમાચારની અંદર આપેલી ગૌતમ બુદ્ધ પણ બોલેલા જ્યારે આનંદે આગ્રહ કર્યો આનંદે કહ્યું કે તમે બહેનોને પણ દીક્ષા આપો એ બધો આગ્રહ કર્યો તો તે વખતે એ ગૌતમ બુદ્ધે કીધું કે આપણા સંપ્રદાયની આયુષ્ય હવે ટૂંકી થઈ જશે હજારો વર્ષો સુધી પાંચ હજાર વર્ષ સુધી એમને એમ ચાલત પણ હવે પાંચસો વર્ષથી લાંબી આપણી આયુષ્ય આ ભારત દેશની અંદર નથી એવી પોતે વાત કરી એનો અર્થ એમ તો કે બ્રહ્મચર્યની અતિશય અનિવાર્યતા છે પ્રમુખ સ્વામી મારા તો વિચારો કરો ભાનછોડ કરી નથી અને અતિશય કઠણ પ્રસંગની અંદર પણ પ્રમુખ સ્વામી ફેરફાર નથી કર્યો જ્યારે સ્વામી આફ્રિકાની અંદર હતા અને તે વખતે તાન્ઝાનિયાની અંદર બુટિયામા નામની એક જગા હતી એ રાષ્ટ્રપતિનું ગામ હતું પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધારેલા હતા પૂજા ઈશ્વર સ્વામી પણ સાથે તે વખતે હતા એમણે નજરે જોયેલો પ્રસંગ હતો એ રાષ્ટ્રપતિ નેરેરે એના માં નેવું વર્ષના હતા એ માંદા હતા એમને ખબર નહીં આપણા નિયમ કયા છે એમણે પ્રભુ સ્વામીની વિનંતી કરીને વાત કરી કે સ્વામી આપ પધારો અને મારી માને આશીર્વાદ આપો તો સ્વામીએ કહ્યું કે અમારા નિયમ છે અમારે અવાયની અનુવાદ કરે કોણ મહેન્દ્રભાઈ બેરિસ્ટર હતા સિટી ત્યાં આગળ હતા સ્વામી કીધું તમે વાત કરો આ વ્યક્તિ થોડાક જ વખત પહેલાં આગા ખાનને તાન્ઝાના એરપોર્ટ ઉપરથી એને વિદાય કરી દીધેલા ડિપોર્ટ કરી દીધેલા કે મારા દેશની અંદર ખાન ના જોઈએ આ તો રાજાશાહી કહેવાય એ ડિક્ટેટર હતા કોમ્યુનિસ્ટ હતા ચાઈના સાથેનો સંબંધ હતો સરમુખક કહેવાય એ બધી આખી જે આપણે વાત કરીએ ને ડિક્ટેટરશીપ એ બધું હતું પ્રભુ સ્વામી કહી દીધું આ તો માથા સાથેના નિયમ છે કે ત્યાં જેલમાં પૂરી તો તમે કોણ કાઢાવવાના છે ખબર ક્યાં પડે ક્યાં ગયું છે શું થયું સ્વામી કીધું સીટિકાકા તમે ભગવાનને સંભાળીને કહો એમણે કીધું કે અમારા સ્વામીને આ નિયમ છે કે બહુ સારું ભગવાને પ્રવેશ કર્યો જો દ્રઢતા રાખી તો મોટા મોટા માણસોને મળ્યા છે ક્લિન્ટનને હોય મળવાનું આજ બિશપ ઓફ કેન્ટરબરીને મળવાનું હોય પોપ જોન પોલને મળવાનું હોય કે પછી યુએનઓ એના જનરલ સેક્રેટરી મિસ્ટર બુટરસ ખાલી ખાલી એને સ્વામી મળેલા આ બધા પ્રસંગોની અંદર આપણે નિયમ સાચવેલા મિલેનિયમ કમિશનની અંદર બે હજારની સાલમાં પીસ સમિટ હતું એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પણ પધારેલા તે વખતે આપણા નિયમો પાલન કરેલા વ્યવસ્થિતપણે કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યક્તિઓ પણ ત્યાં આગળ આવેલા આ બધું પતી ગયું પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગયા અને એમણે નોંધ્યું એક વાત તો કરી જ કે સ્વામી ગુજરાતીની અંદર પહેલી વખત આપે પ્રવચન તો કર્યું પણ સ્વામિનારાયણનું નામ યુએન અંદર જો કોઈએ પણ ગાજતું કર્યું હોય તો આપે ગાજતું કર્યું છે એવી વાત એમણે કરી પણ બીજી વાત એમણે જોઈ એ વ્યક્તિ હતા સ્ત્રી પુરુષની વચ્ચે પ્રમુખ સ્વામી બેઠા હતા જુદા એ પણ એમને ખ્યાલ આવ્યો કે આ નિયમમાં બાંધછોડ કરી નથી એ ગમે ત્યાં જાય તો પણ ફેરફાર નહીં આ એક બહુ મોટી વાત છે હવે જે મનથી પણ શું છે જેને સ્ત્રી પુરુષ કોઈ ભેદ નથી એ વ્યક્તિ પણ પાલન કરી જ કેટલી મોટી વાત કહેવાય તો બીજા તો પાળવી જ જોઈએ તો આ અજોડ ગુરુની આપણે વાતો કરે લોકો ખાલી વર્ણન કરે પણ વર્તનની અંદર જ્યારે આવે અને એમના યોગની અંદર કોઈ વ્યક્તિ આવે છે એ વ્યક્તિ એ વ્યક્તિને ફેરફાર થઈ જાય છે ગાંધીનગરનો એક પ્રસંગ છે એક યુવાન હતો અલે એને સત્સંગ નહીં એના મિત્રને સત્સંગ મિત્ર વાત કરે કે પ્રભુ સ્વામીના દર્શન કરવા માટે તારે આવું આ બધી વાત એને કરે હવે થયું એવું આ બધી વાતો એની સાથે જ્યારે કરતા હતા તો તે વખતે એને મનમાં વિચાર થયો કે ભાઈ પ્રમુખ સ્વામીની વાતો કરે છે પણ પ્રમુખ સ્વામી વળી કોણ હશે એને પૂછ્યા સિવાય એક વખત સભા મંડપમાં આવી ગયા પ્રભુ સ્વામી બેઠા હતા અને એ વ્યક્તિ જતા રહ્યા દૂરથી દર્શન કર્યા જો શું બને છે એ વ્યક્તિને ખરાબ આદત એ ખરાબ આદતની વાત એના મિત્રને ખબર નહીં આદત એ હતી રાત્રે એક થી ત્રણ ચાર વાગ્યા સુધી ઇન્ટરનેટની અંદર અશ્લીલ દ્રશ્યો જોવાની આદત પોતાની જાતે છોડવા માટે બહુ પ્રયત્ન કરેલા હવે લોકોને ઇન્ટરનેટની જગ્યાએ મોબાઈલ આવી ગયા છે અને મોબાઈલની અંદર પણ ખરાબ દ્રશ્યો જો માણસને જોવા હોય તો ખરાબ દ્રશ્યો પણ માણસ જોઈ શકે છે તમને નવાઈ લાગે કે સ્કૂલના છોકરાઓ પણ આ દ્રશ્ય જોતા થઈ ગયા છે આ વાસ્તવિકતા છે એલા ખાલી કહેવા માટેની વાત નથી આ હકીકત વસ્તુ છે હવે એને આદત એને ઘણી બધી વખત આ છોડવા માટે પ્રયત્ન કર્યો કારણ કે એનેથી એનું મન વિચલિત થઈ જતું એનાથી પોતે બરાબર કામ કરી શકતો નહોતો એ બધી મૂંઝોળ એના મનમાં હતી ખાલી દર્શન કર્યા પ્રભુ સ્વામીની ખાલી પ્રતિભા એમની ઉપસ્થિતિ એમની હાજરી એમણે મનમાં તે દિવસે સંકલ્પ કરી દીધો આથી ઇન્ટરનેટ બંધ આજે એ વ્યક્તિ દર રવિવારની સભામાં આવે છે એ આવતા થઈ ગયા એના મિત્રને હજી ખબર નથી કે શું પરિવર્તન થયું અને એની પાસે જો કોઈ યથાર્થપણે નિષ્કપટ થાય તો સો ટકા એના જીવનમાં પણ અનુભવ થાય આ ખાલી વાતો નથી નાનપણમાં અનુભવ થાય જો મોટા પુરુષની પાસે યથાર્થપણે નિષ્કપટ થાય તો મોટા પુરુષ એને પણ અનુભવ કરાવે આની સામર્થ્ય છે આની તાકાત છે માણસો ભૂંડા હશે દબાઈ જાય બહુ મોટી વાત છે બીજી આપણને જોવા મળતી નથી બીજો એક વિચાર કરો લોભની વાત કરીએ તો બધા મંદિરો આ અક્ષરધામ જેવા ધામો આ બધા ઉત્સવો સ્વામી મહારાજ શીખવાડે છે કે પૈસાનો વ્યય કેવી રીતે કરવો પૈસા વાપરવા માટે જ છે સંગ્રહ માટે છે જ નહીં પણ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ સ્વામીના જીવનમાં આપણને દેખાય જો સુવર્ણતુલા સ્વામી મહારાજની થઈ એટલે એ બધા જ પૈસા બાપાય છે ને કરમસદ મેડિકલ કોલેજમાં એચ એમ પટેલે વાત કરી એચ એમ પટેલે કહ્યું લોકો અત્યારે વાત કરે સ્વામી મેડિકલ કોલેજ અમારા પર એટલા બધા ફોન આવે છે કે સ્વામી કંઈ ભલામણ કરો અમે કીધું અમારું કશું નથી અંદર ખાલી નામ જ છે સ્વામી મેડિકલ કોલેજ એચ એમ પટેલે વાત કરી કે સ્વામી આપની પાસે ડોનેશન લઉં છું પણ તમારી સંસ્થાની કોઈ સીટ નહીં સ્વામી કંઈ વાંધો નહીં આ કેવા પ્રકારનું દાન સામાન્યપણે માણસ કોઈ કરોડોનું દાન કરે તો પોતાની બે સીટ ત્રણ સીટ રાખે કે ન રાખે કારણ કે તમે એ કરોડો રૂપિયા મૂકો બેંકની અંદર એમાંથી જે વ્યાજ આવે આ જે મેડિકલ સીટ પેમેન્ટ ઉપર જાય છે તો એમાંથી આપણે બે છોકરા ત્રણ છોકરાને સેલેટી મૂકી શકીએ પણ નહીં સ્વામી આપી દીધું સ્વામી કે તોની ચરોતરની અંદર એક સરસ સ્થાન થાય છે તો એમના જીવનમાં કોઈ લોભ નથી જો આપણે સ્વાદનો વિચાર કરીએ એક પ્રસંગ એવો થયો હતો કે એક વ્યક્તિએ પ્રભુ સ્વામીને કાગળ લખેલો અલે જરા વજન વધારે એમનું વજન ઓછું થતું નહીં કારણ કે જે ખાવાનું આવે ખાવાનું મન થાય અને એમાં પછી વિવેક એટલો બધો નહીં એટલે પ્રમુખ સ્વામી મારે જે પત્ર લખેલો પત્ર બતાવ્યો હતો અમને સ્વામી લખ્યું જો વજન ઓછું કરવું હોય અને ઓછું કર્યા પછી મેન્ટેન કરવું હોય તો ત્રણ વાત પ્રમુખ સ્વામી લખેલી એક વાત લખી સ્વામીએ કે મન મક્કમ બીજી વાત લખી નિયમિત કસરત અને ત્રીજી વાત લખી જીભ ઉપર કંટ્રોલ આ દુનિયાના બધા જ પુસ્તકો તમે લો આ પુસ્તકો આના સિવાય આના ઉપરાંત બીજી કોઈ વાત કરી શકતા જ નથી જો કરે તો નુસ્ખા છે એનાથી થાય નહીં ટેમ્પરરી થાય કાય માટે થાય નહીં પણ પછી એક વાક્ય લખ્યું સ્વામી કે આપણે આત્મા છીએ અને પછી લખ્યું સ્વામીએ કે શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજની દયાથી ઠાકોરજીનો થાળ મારા માટે જે આવે છે ક્યારેય મારું મન એમાં ગયું જ નથી ક્યારેય પણ નહીં કોઈ દિવસ મારા થયું નથી હું આ ખાઉં આ પત્રમાં લખેલું છે મારું મન ક્યારેય પણ ગયું નથી આ જો નિસ્વાદીપણાની વાત છે કોઈ કે પ્રભુ સ્વામીને પૂછ્યું કે સ્વામી દિવાળી બાદ તમારા માતા હતા તો તમારા માતાને તમારા માટે અતિશય પ્રેમ તો ક્યારે તમને સાદું થયા પછી તમારી માતાની સ્મૃતિ થઈ છે સ્વામી કે જિંદગીમાં નહીં જિંદગીની અંદર નહીં ઓગણીસો છદુડી સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ હ્યુસ્ટનમાં હતા ઉતારાની અંદર બેઠા હતા સાંજનો ટાઈમ હતો પૂજ્ય વિવેકસાગર સ્વામીની કેટલાક સંતો ત્યાં આગળ બેઠા હતા અને તે વખતે વિવેકસાગર સ્વામી જૂની સ્મૃતિ કરી કે સ્વામી ઘણા બધા વર્ષો પહેલા યોગી બાપાની આજ્ઞા તમે ચાણસદ ગયેલા બધું વર્ણન કર્યું બાપાનું ગામ ચાણસદ સ્વામી બેઠા હતા સાંભળતા હતા ઠાકોરજીનો થોડો મેવો છે એ લેતા હતા આમાં સાગર સાહેબ વાત કરી ત્યાં જે જમણ થયું એ જમણની અંદર દાળ બનેલી અને જમણમાં લાડુ પણ એટલા કાળા દાળ પણ કાળી અને લાડુ પણ કાળા અમારા મનમાં થયું કે શું થશે એટલે સાગર સ્વાય બહુ એક્સપ્રેસિવ છે ને એકદમ સાગર સ્વાઈ કે શું થશે સ્વાય કે શું થાય વૈરાગ થશે તો વૈરાગ થશે બીજું શું થશે એટલું સહજ રીતે વાત કરી નિસ્નેહી વર્તમાન નિસ્વાદી વર્તમાન નિર્માની વર્તમાનનો જો આપણે વિચાર કરીએ તો પ્રમુખ સ્વામીના જીવનની અંદર આ નિર્માની વર્તમાન તો ખરેખરું છે કોઈ પણ વ્યક્તિ એક જ વખત એમના યોગમાં આવે જેલસિંહ આવેલા ને એ જેલસિંહ રાષ્ટ્રપતિ ઓગણીસો ને ની સાલમાં આવેલા એ વ્યક્તિએ ફક્ત સાત મિનિટ માટે પ્રવચન તૈયાર કરેલું અને લખીને લાવેલા હતા પ્રમુખ સ્વામીનો સંપર્ક થયો આપણું પ્રદર્શન જોયું અને પ્રદર્શન તો એવું થયું કે પોલીસ કમિશનર છે ને અમદાવાદના રહે ત્યાંના મિસ્ટર ઝા કરીને હતા એમણે આત્મ સ્વરૂપ વાત કરી કે આટલું મોટું પ્રદર્શન રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને કેળમાં તકલીફ છે મુશ્કેલી છે આ કંઈ જોવાના છે નહીં રાષ્ટ્રપતિ અને તમે એક કામ કરો આત્મ સ્વરૂપ કે શું કરું કે બેરિયર મૂકી દો તે બેરિયર મુકાવી દીધું તે જયલસિંહ પોતે આવ્યા એકદમ વ્યવસ્થિત અલે દાખલ થયા પછી કે બસ ઇતની પ્રદર્શની હે આત્મસ્વરૂપ સ્વામી કે જ્યાદા બી હે તો મુજે દેખના મુજે પ્રદર્શન ની દેખની હૈ એમ કરીને બેરિયર કઢાયું કઢાવીને આખું પ્રદર્શન જોયું પ્રદર્શન જોઈને કેડમાં તકલીફ પેલા પગથિયા ચડી ગયા પગથિયા ચડીને સ્ટેજ ઉપર બેઠા અને બેસીને પ્રભાવિત તો બહુ થઈ ગયા હતા અને એ વ્યક્તિ મહારાજની મૂર્તિના નગરમાં મંદિર હતું આ નગરનો પ્રસંગ છે સ્વામિનારાયણ નગરનો મંદિરમાં ખિસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢ્યા અને બંડલ હતું શ્રીજી મહારાજની મૂર્તિ આગળ એમને મૂક્યા ત્યાં આગળ પૈસા પછી સ્ટેજ ઉપર પ્રવચન શરૂ થયું અલે બોલતા હતા વ્યવસ્થિતપણે બાજુમાં મૂકી દીધું પાન પછી તો તો બોલવા લાગ્યા બધા વિચાર કરે હવે આ સાત મિનિટમાં પ્રવચન પૂરું ના થાય આ મિનિટમાં પ્રવચન હવે પૂરું ના થાય શરૂ થયું પ્રવચન અલે વીસ મિનિટ પ્રવચન થયું એમાં વાત કરી કે પ્રભુ સ્વામી મેં અહંકાર નહીં હે પ્રભુખ સ્વામી મેં અહંકાર નહીં જો શબ્દો સહજ નીકળે છે અભિમાન નથી એક જ મુલાકાત થઈ છે એણે વાત કરી કે સરકાર કો પ્રમુખ સ્વામી જરૂરત હે લેકન ઇનકો સરકાર નહીં હૈ પછી આગળ વાત કરી પ્રમુખ સ્વામી મેં કામ ન ક્રોધ ન લોભ ન ભય સ્વામીમાં આ બધું કશું છે જ નહીં એક જ મુલાકાતમાં આવો એને અનુભવ જીવની અંદર ચોટી ગયો કે આ વાત આજે કે છે બરાબર છે એમ એવી રીતે અબ્દુલ કલામ આવ્યા તો અબ્દુલ કલામને આ જ અનુભવ થયો એના સિક્યુરિટીને એ જ વાત કરીને કે પ્રમુખ સ્વામી મને મૂકવા માટે આવેલા જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂજા ઈશ્વર સ્વામી સાથે અમે લોકો બધા દિલ્હી અક્ષરધામનું આમંત્રણ આપવા માટે ગયા હતા આ પ્રસંગ એમણે યાદ કર્યો કે જ્યારે હું ગાંધીનગર અક્ષરધામમાં આવેલો મારી ગાડી સુધી પ્રમુખ સ્વામી મને વળાવવા માટે આવેલા એ મહા મહાઆત્મા છે મહાત્મા છે મહાપ્રમુખ સ્વામી આ બધું વર્ણન કર્યું ચિદાનંદ સ્વામી દિવ્યજીવન સંઘ એના અધ્યક્ષ એ જ્યારે પ્રમુખ સ્વામીને મળ્યા આ બધું જ વર્ણન કરેલું છે એમણે તો લખાણ પણ આપેલું છે અને લખાણની અંદર આ બધી વાતો કરેલી છે કે સ્વામી મહારાજ કેવા છે તો સ્વામી મહારાજમાં સાધુતા છે એમાં વિશ્વ વૈશ્વિક પ્રેમ છે તમે કોઈ પણ વ્યક્તિ જો એની પાસે જાય તો એ વ્યક્તિના જીવનની અંદર આ એને અનુભવ થાય કે હી હેઝ એન ઓરા ઓફ સેન્ટલીનેસ ઓફ ફ્રેન્ડશીપ એન્ડ યુનિવર્સલ લવ એની ફરતું ચોમેર એના જે પ્રભાવ વલય કહેવાય એમાંથી નીકળતું જે વાતાવરણ છે એ વાતાવરણ શેનું છે સાધુતાનું વાતાવરણ એ નમ્રતાનું વાતાવરણ એ વૈશ્વિક પ્રેમનું વાતાવરણ આ બધું વર્ણન કર્યું અને સ્વામીના પાસે પણ કોઈક આવે નાની વ્યક્તિ આવી હોય મોટી વ્યક્તિ આવી હોય અહંકાર હોય ને તો જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ વર્તી રીતે વર્તી ન શકાય અહીંયા સંત સ્વામી હતા સંત સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજ રોજ દંડવત કરતા સંત સ્વામી પહેલાં માળે રહેતા પ્રમુખ સ્વામી મહારાજ સીડી ચડીને જાય અને સંત સ્વામી ખાટલાની અંદર સૂતા હોય અને જેવા પ્રભુ સ્વામી પ્રવેશ કરે ખાટલા પરથી બેઠા થઈ જાય અને બેઠા થઈને કઈ રાખ્યું સેવક સંત અને સંત સ્વામી પણ ઉભા થાય સંત સ્વામી પણ દંડવત કરે અને પ્રભુ સ્વામી મહારાજ પણ દંડવત કરે તો થ્રુઆઉટ દંડવત પ્રભુ સ્વામી મહારાજે મોહન સ્વામી ડોક્ટર સ્વામી ઈશ્વર સ્વામી વગેરે સંતોને પણ દંડવત કર્યા છે નાના નાના સંતો છેનો ચરણ સ્પર્શ કરેલો છે હરિભક્તોનો પણ ચરણ સ્પર્શ કરેલો છે યુવકોનો પણ કર્યો છે કિશોરોનો પણ ચરણ સ્પર્શ કર્યો છે અહીં અક્ષય ચરણ સ્વામી બેઠા છે એમની કિશોર અવસ્થા હશે તે વખતે કદાચ એકવીસ વર્ષથી ઉંમર હશે કે વીસ વર્ષ હશે અને મુંબઈ મંદિરના પોતે પૂજા કરતા હતા હોલમાં જૂનું મંદિર પ્રભુ સ્વામી મહારાજ પારણા કરવાના બાકી છે ઠાકોરજીના દર્શન કર્યા મહંત સ્વામી પૂજા કરતા હતા બાજુમાં અક્ષરચરણ સ્વામી હજી દીક્ષા લીધી નથી બાજુમાં હતા કોઠારી સ્વામી ખૂણામાં બેઠા હતા ત્યાં પૂજા કરતા હતા પ્રભુ સ્વામી દર્શન કર્યા હજી એમની પૂજા બાકી છે પારણા બાકી છે પણ ભક્તિ છલકાતો હતો અને આવીને સિદ્ધાર્થ મોહન સ્વાઈને દંડવત અરે મોહન સ્વામીને આમ ચરણ સ્પર્શ કર્યો બાપાએ જે સ્વામિનારાયણ કયા આ તો કિશોર અવસ્થા બાજુ બેઠા હતા એમને વળીને ચરણ સ્પર્શ કર્યો અને પછી કોઠારી સ્વામી હતા કોઠારી સ્વામી દૂરથી જોયું કે પ્રમુખ સ્વામી આવે કોઠારી સ્વામી ઉભા થઈ ગયા અને બાપાને પગે લાગવા દીધા નહીં આજે સહજ રીતે ઉત્સાહથી ઉમંગથી એમના મનમાં એમ ન થાય કંઈક નાનપ થઈ જાય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા નથી મેં આ કામ કર્યું ભગવાન સ્વામિનારાયણે આ કામ કર્યું આ બહુ મોટી વાત છે માણસને સહજ સહજમાં અહંકાર આવી જાય થોડુંક કર્યું હોય ને તો પણ અભિમાન આવી જાય અપમાન તો સહન થાય જ નહીં વગર વાકે તો અપમાન સહન થાય જ નહીં શ્રીજી મહારાજે વર્તનામરતમાં કીધું ને કોઈ માનતું ન હોય અહંકાર જુદી જાતનો હોય સો માણસ માનતા થાય ને અહંકાર વધે અને જો આખી પૃથ્વીના માણસો માનતા થાય તો વાત જ બદલાઈ જાય પ્રમુખ સ્વામી એવા ને એવા હવે ઓગણીસો ને ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને જોયા અને આજે બે હજાર નવની ની સાલ છે અમારી પહેલા બધા સદગુરુ સંતોએ જોયા પ્રમુખ સ્વામીના જીવનમાં એક લેશ પણ ફરક દેખાતો નથી લેશ પણ ફરક નહીં આટલું મોટું બનાવે અને વિચાર નહીં એ સારંગપુરનો જે પ્રસંગ છે પાછળ ભંડક્યું છે ત્યાં એક પાટ રહેતી અને બાપા ત્યાં બેઠા હતા અને પહેલાં તો બાપા પાછળની જે સીડી ઊંચી હતી પગથિયા ત્યાંથી દર્શન કરવા માટે જતા ઉપર દર્શન કરી નીચે આવીને પાટ ઉપર બેઠા હતા થોડાક સંતો હતા અમે થોડા પાર્ષદો ત્યાં બેઠા હતા ભગતમાં અને હરિપ્રકાશ સ્વામીએ પ્રભુ સ્વામીને વાત કરી આમ એ જરા રબુજી સાધુ હતા એ સ્વામીને વાત કરી કે બાપા આ આટલા નવા થયા છે પચીસ જણા અહીંયા આવ્યા છે પાર્ષદો એ કોઈના નામ યાદ નથી સાતસો થશે શું થશે પ્રભુ સ્વામી મહારાજ કે સંકલ્પ કરનાર ને ચિંતા આપણે શું ચિંતા સંકલ્પ યોગી બાપા એ કર્યા યોગી બાપા તો જતા છે ભાઈ અત્યારે તો તમે છો અને તમારા માથે બધા પડ્યા છે ચિંતા તો તમારે છે પણ એવું વિચાર લેશ પણ નહીં તો જો શાસ્ત્રના આધારે પણ ખબર પડે કે એક વિશેષ પુરુષ આપણને પ્રાપ્ત થયા અને જ્યાં આ હોય ને ત્યાં ભગવાન છે મહારાજે અંત્યના સત્યાવીસના વતનામ્રતમાં વાત કરી જો ખરેખર સાચા અર્થમાં હોય તો જ્યાં ભગવાન હોય તો જ આ બને બાકી ન બની શકે તો શ્રીજી મહારાજે ગરડા અંત્યના સત્યાવીસના વતનામ્રતમાં વાત કરી કે યુક્ત જે સંત હોય તો ત્યાં આગળ એ ભગવાનનો એમને સાક્ષાત્કાર સંબંધ છે જ તો જ બની શકે બાકી ન બની શકે બીજી એક વાત એ શાસ્ત્રના આધારે જ વાત છે કે ભગવાનને સમ્યક પ્રકારે પોતે ધારી રહ્યા છે ત્રણેય અવસ્થામાં એનો પણ એક પ્રસંગ કહું કે ઓગણીસો ને તોતેરની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ ગોંડલમાં હતા અને રાતનો ટાઈમ હતો રાતની સભા પતી ગઈ અને પતિ ગયા પછી પ્રમુખસ્વામી મહારાજ ઉપર ચડતા હતા પગથિયે જે લાકડાની સીડી છે સભા મંડપમાં અને તે વખતે હન કોપ એ હોલેન્ડ દેશના આપણા સત્સંગી છે એ પણ ત્યાં ઊભા હતા એટલે બધા છોકરાઓએ શીખવાડેલું બધા યુવકોએ કે પ્રમુખ સ્વામી સાથે તમે ગુજરાતીમાં થોડુંક બોલો તે ગુજરાતીમાં બોલ્યા કે તમારામાં ભગવાન અખંડ રહ્યા છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ સેજ નકારાત્મક આમ માથું કર્યું ધીરે રહીને બધાને નવાઈ લાગી સ્વામી આમ કેમ કે છે અમને નવાઈ લાગી કે આ બાપા કેમ બોલે છે પછી બાપા બોલ્યા સ્વામી કે સમ્યક પ્રકારે રહ્યા છે આટલો સ્વામી સુધારો કર્યો કે સંપૂર્ણપણે રહ્યા છે સમ્યક પ્રકારે ફૂલ ફ્લેજ ફોર્મની અંદર ત્યાં આગળ રહ્યા છે હવે એવા પુરુષ અજોડ એક અક્ષર ભ્રમ એક અને અદ્વિતીય છે એ પરંપરા આપણને પ્રાપ્ત હતી એ એક જ છે અને એમાં જ સમય પ્રકારે ભગવાન બિરાજમાન છે અને મુક્તમ એના કરતાં થોડાક ઓછા છે પ્રથમનો એકતાલીસનું વતનામ્રત મહારાજ લખે છે એ વાત સમજાવે છે અને છેલ્લે અંતની અંદર એ થોડીક વાત એ કરવાની કે આપણને અજોડ ગુરુ પ્રાપ્ત થયા છે તો આપણી થોડીક ફરજ છે આપણે કોઈને વાત કરીએ ને થોડુંક ગમશે તમારી સાથે એને હેત હશે ને થોડુંક માનશે પણ જો આપણું વર્તન બરાબર નહીં હોય ને તો માનેલી વાત છે ને એ છોડી દેશે વર્તન બહુ અગત્યની વાત છે આજે સવારે અમે ગાડી ગામમાંથી અહીંયા આવતા હતા સારંગપુર તો આમાં જ આ જ કપડાં પહેરેલા હતા અને એ કપડાના કેટલાક બધા ત્યાં સ્ટોલો છે ને બહાર હનુમાનજીનું નું મંદિર એની બહાર ગલી પડે છે ને ત્યાં તો બધા હતા તો પીણા પીતા હતા પીણા તો છૂટ છે ના નહીં પણ એક જણ સિગરેટ પીતો હતો અને આ જ કપડામાં હતો હવે તમે વિચાર કરો ભાઈ તમે પ્રભુ સાહેબ મહારાજના મહિમાની વાત કરો તો કે બેસાનો માનો વ્યસન મુક્તિની વાત કરે તું તો છોડતો નથી એ કે ના કે કદાચ સિગરેટ પીનાર વ્યક્તિ બીજું ઘણું બધું કર્યું હશે ના નથી કદાચ પહેલી વખત આ શિબિરમાં આવ્યા હશે અને આ પ્રકારનો અનુભવ પણ પહેલી વખત હશે પણ આવું દિવ્ય સ્થાન છે તો દિવ્ય સ્થાનમાં વર્તનના સંકલ્પો લઈને જવાના તો જ લોકો માને બાકી માનશે ને વાતોથી નહીં માને વર્તનનો તમને હું બીજો પ્રસંગ કહું અને એ પ્રસંગ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ બે હજાર સાતમાં જેક્સન વિલમાં હતા અમેરિકામાં બાળકો કિશોરો અને યુવકોની શિબિર દસ દિવસની હતી બધું થઈને છેલ્લો દિવસ હતો અલે હોટલ હિલ્ટન એના બધા જ હોલ બુક કરી દીધેલા બધા રૂમ બુક કરી દીધેલા અલે ભવ્ય શિબિર થયેલી આ તમે બધા સ્લાઇડ શો જોવો છો ને આ બધું મ્યુઝિક આ બધા પરદેશની બધી છે બનેલી આવી છે એમાંથી બધા ક્લિપ્સ જુઓ છો તમે આ બધી તે વખતે ત્યાં બતાવેલી બે હજાર સાતની સાલમાં હવે દોઢસો કાર્યકર્તાઓ પાછળ લાગેલા હતા એમાંથી પ્રમુખ સાહેબ મહારાજ બપોરે જમતા હતા અને કેટલાક કાર્યકર્તાઓ બધું પતી ગયું હતું વાઇન્ડઅપ થઈ ગયેલું બેઠા હતા પ્રભુ દર્શન કરતા હતા અને આ બધા છોકરાઓને સ્વામી સાથે બહુ હેત એટલે યુવાન હતા લગ્ન બધા થયેલા પણ યુવાન છોકરાઓ એમાંથી એક જણાએ વાત કરી કે બાપા ગઈકાલે બહુ ભૂખ લાગેલી અને ખાવાનું બધું ખતમ થઈ ગયું હતું એટલે નજીકની અંદર એક હોટલ હતી અને ત્યાં અમે છોકરાઓ જમવા માટે ગયેલા વેજીટેબલ બર્ગર જેવું આ થયું સ્વામી કે શિબિર ફેલ વિચારવા પડી ગયા સ્વામી કે બાપા ના ના છે સ્વામી આપની શું ઈચ્છા નિયમ લો તે બધાએ ત્યાં નિયમ લીધા કે ફરી વખત કોઈ દિવસ ત્યાં પગ ના મૂકો જો એની અસર છે ત્રીજો પ્રસંગ કહું અને પૂરું કરું એ પ્રસંગ એ છે કે પિટ્સબર્ગની અંદર ઈસ્કોનનું એક મંદિર છે અને ઇસ્કોનના મંદિરની અંદર વિદ્યાનગરમાં આપણે એક હરિભક્ત રહે છે સીસી પટેલ કરીને સીસી પટેલના એક દીકરા છે એનું નામ ગૌરવ એ તે વખતે ક્લિવલેન્ડમાં રહેતા હતા એનો નાનો બાબો ધવલ એ પાંચ વર્ષની ઉંમરનો હતો આખા પિટ્સબર્ગમાં સારામાં સારું મંદિર ઈસ્કોનનું હરે રામ હરે કૃષ્ણવાળાનું મંદિર તે વખતે હતું એ લોકો ત્યાં દાખલ થાય રિસેપ્શન એરિયા હતો એમાં કેટલાક પેમ્ફલેટ્સ હતા એમાં સમજાવતા હતા કે આપણે શા માટે શાકાહારી ભોજન લેવું જોઈએ ઓલો પાંચ વર્ષનો ધવલ એના બાપુજી ગૌરવને કીધું કે આ મને આ સમજાવો આ આમાં શું લખ્યું છે પેમ્ફલેટમાં શું લખ્યું છે ગૌરવ એના દીકરાને કહે છે કે બેટા એમાં જોવાનું શું બાપાએ ના પાડી છે એટલે નહીં ખાવાનું બાપાએ ના પાડી છે એટલે નહીં ખાવાનું એમાં જોવાનું છું હવે એક અમેરિકન કપલ ધોળા એ બાજુમાં દંપતી ઉભી હતી પતિ પત્ની એ ગુજરાતી સમજતા નતા અને ખાલી ગૌરવનો હાવભાવ જોયો અને હાવભાવ પરથી એ પોતે એવું બોલ્યા એણે કીધું ધીસ ગાય એટલે આ માણસ આ વ્યક્તિ ધીસ ગાય મસ્ટ બી અ ફોલોવર ઓફ પ્રમુખ સ્વામી આ પ્રભુ સ્વામીના શિષ્ય હોવા જોઈએ એમ આપણું વર્તન એવું થાય તો લોકો એમ કે પ્રભુ સ્વામી અજોડ ગુરુ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય જે 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 જે